वंदे मातरम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय कांत। सूरत में उतरान पुलिस थाने क्षेत्र में उतरान पुलिस ने डुप्लीकेट आरसी बुक के साथ बाइक बेचने वाले रैकेट का भंडाफोड़ करते हुए 6 आरोपियों को गिरफ्तार कर लिया। उतरान में एक जन पकड़े गए जहां पर पूरा लिंक ही खुल गया। जेरोक्स डीवीजी समेत 1,00,000 रुपए जब्त किए गए। उत्तरायण पुलिस ने चोरी की बाइकों का डुप्लीकेट आरसी बुक बनाकर मोटरसाइकिल बिक्री घोटाले का भंडाफोड़ कर दिया। पुलिस ने उत्तरायण इलाके में वीआईपी रोड से चोरी हुई मोटरसाइकिलों के साथ फिरोज खान पठान को पकड़ा। इससे बाइक कागज प्राप्त किए गए और बाइक वास्तव में एक विशिष्ट व्यक्ति के नाम पर थी। जो पुलिस ने आरोपियों की गहनता से पूछताछ की तो पता चला कि 15 साल से एक किशोर ने मौज मस्ती के लिए एंजल चौराहे से यह बाइक चुराई थी। इसके बाद कार डीलर का काम करते हुए मोटरसाइकिल वसीम को बेच दी गई। फिरोज खान ने बाइक वसीम से खरीदी थी। फिरोज खान ने जब जिमी और नोपाराम पडियार के इस बाइक की डुप्लीकेट आरसी बुक बनवाई। पुलिस ने इस मामले में 6 आरोपियों को गिरफ्तार किया, जबकि हितेश नाम का आरोपी वांछित है। पुलिस ने जेरोक्स मशीन डीवीडी समेत 1,00,000 रुपए की कीमती सामान भी जब्त कर ली। तो 24/7/23 ना रोज उत्तरायण पुलिस स्टेशन में एक मोटरसाइकिल चोरी नो गुनो दाखल थयेलो। GJ5PF 3359 नंबर की मोटरसाइकिल चोरी थे। जे मोटरसाइकल चोरी ने अनुसंधान में अमरा पोलिस स्टेशन डिस्टाफना मणसों तपास में था। ये दरमियान ASI अमरा डिस्टाफना ASI दिलीप भाई ने बातमी मड़ेली के चोरी में गये मोटरसाइकल लईने एक ईसम आवा है। जे ईसमनी वॉच में रही एक लोपाराम अग्रवाल नामना ईसम आ मोटरसाइकल साथ जड़ाया तमने पकड़ी पड़ेल અને તેમને પૂછેલું કે ભાઈ આ મોટરસાઇકલ અમારા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરીમાં ગયેલ છે, તમારી પાસે કેવી રીતે આવી? તો આ લોપારામ અગ્રવાલે જણાવેલ કે આ મોટરસાઇકલ તેઓએ કાયદેસર 35,000 રૂપિયા આપીને લીધી છે અને તે બાબતે અમે તેની પાસે આરસી બુક માગી કે ભાઈ આરસી બુક છે તમારી પાસે? તો એમને આરસી બુક પણ રજૂ કરેલી અમારી સમક્ષ। હવે આરસી બુક હતી અને ચોરીની મોટરસાઇકલ હતી એટલે અમે ફરિયાદી સાથે વેરીફાઈ કર્યું કે તમારી પાસે પણ આની આરસી બુક છે, એટલે ફરિયાદી પણ અમારી સમક્ષ આરસી બુક રજૂ કરેલી। ત્યારે અમને ખબર પડેલી કે એક જ મોટરસાઇકલની 2 આરસી બુક, એટલે આમાં કદાચ આ જે હાલ જે પકડાયેલા ઈસમ છે એમની પાસે જે આરસી બુક છે કદાચ ડુપ્લિકેટ હોઈ શકે। એટલે અમે તેમને પૂછપરછ કરી। પૂછપરછમાં એમને જણાવ્યું કે આ મોટરસાઇકલ તેઓએ વસીમ નામના ઈસમ પાસેથી ખરીદ કરેલ છે। એની માહિતીના આધારે અમે વસીમ નામના ઈસમને આમાં ધરપકડ કરી અને વસીમને પૂછપરછ કરતાં એમને એવું જણાવ્યું કે આ મોટરસાઇકલ તેમણે 2 બાળકિશોરો પાસેથી ખરીદ કરેલ હતી, પરંતુ એની પાસે આરસી બુક નહોતી એટલે આ વસીમ નામના ઈસમે આરસી બુક બનાવવા માટે ફિરોજને આપી અને ફિરોજે પછી એ મોટરસાઇકલ લઈ લીધી અને એની આરસી બુક બનાવવા માટે એની આગળ એક બીજો વ્યક્તિ એનો સંપર્કમાં હતો, જીમી, તેની આરસી મોટરસાઇકલ છે એની આરસી બુક બનાવવાની છે એમ કરીને એને આરસી બુક બનાવવા માટે ફોટા અને જે તે આધાર કાર્ડ ફોરવર્ડ કરેલા। આ જીમી નામના ઈસમે એનો એક ઓળખીતો છે કપિલ, જે આપણે આમાં આરોપીમાં બતાવેલ છે, એ કપિલને વોટ્સઅપ પર ડેટા શેર કરીને કે આ મોટરસાઇકલની આરસી બુક બનાવવાની છે એમ કરીને આગળ ફોટા શેર કરેલા। એ કપિલે પછી અજય નામના ઈસમને આ આરસી બુક બનાવવા માટે ફોટા અને આધાર કાર્ડને બધું શેર કરેલું। આ અજય એ અમને જાણવા મળ્યું કે RTO એજન્ટ છે અને અજયે પછી છેલ્લે હિતેશ, કે જે આપણે વોન્ટેડ આ ગુનામાં આરોપી જાહેર કરેલ છે, તેની પાસેથી આરસી બુક બનાવડાવેલી એવું જાણવા મળ્યું ને આ અજય પાસેથી એવું પણ જાણવા મળેલું કે આ પોતાની દુકાનમાં જ આરસી બુક બનાવે અને 24 કલાકમાં આરસી બુક બનાવીને આપી દે છે। ત્યાર પછી આ હિતેશ પર અમે દુકાન પર વોચ રાખેલ પણ મળી આવેલ નહીં, તો પછી દુકાન માલિકને હાજરીમાં દુકાન સર્ચ કરીને એની પાસે જે આરસી બુક બનાવવાનો મુદ્દામાં લતો તે અમે પંચનામાની વિગતે કબજે કરી। કેટલા રૂપિયા લેતા હતા આરસી બુક બનાવવાના? આરસી બુક બનાવવા માટે આમાં શું છે, તમામ લોકો અલગ અલગ લે, જેમ શરૂઆતનો છે વસીમ, સોરી ફિરોજ 4,500 રૂપિયા લે, પછી આગળ આપે તે 4,000 રૂપિયામાં ડીલ થાય, એની આગળ આવે તો પાછા 3,500 રૂપિયામાં ડીલ થાય, છેલ્લે હિતેશને આમાં આરસી બુક બનાવવાના 2,500 થી 3,000 રૂપિયા મળતા હતા। કેટલી આરસી બુક કબજે લેવાય છે? અત્યારે 3 આરસી બુક કબજે લેવાય છે અને બીજી આરસી બુક પણ તપાસના કામે વધુ કબજે લેવાનું ચાલુ છે। આગે કી જાણકારી કે લે બને રહે, દેખતે રહે સ્ટાર ન્યૂઝ।